આજે હું આપણા સૌરાષ્ટ્રની સત્ય ઘટનાની વાત કરું તો આજથી 101 વર્ષ પહેલાની વાત છે કે કાઠિયાવાડનો અમરેલી જિલ્લો તેથી ગાયકવાડી સ્ટેટ ગણાતો. કાઠિયાવાડની ધીંગી ધરતીને તેથી બારવટિયા ધમરોળતા અને વટ વચન અને વ્યવહારના જાજામૂલ હતા અને પોતાના ગ્રાહના હકનો ન્યાય ન મળે તો હકની લડાઈ લડવા શૂરવીરો બારવટે ચડતા હોય તેથી. અને એમ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરણીમાં તેથી ઘી દૂધની નદીઓ વહેતી અને સૌરાષ્ટ્રની ધરતીની તો હું વાત કરું હે સાહેબ. આવી રઢિયાળી ધરતી અને એમાંય હમઢિયાળા ગામ. ગામમાં કાનજી બાપાને નામે એક મોટા ખેડૂત, 1100 વીઘા જમીન, ગાયું બહેનો કઈ પાર નહીં અને ઘી દૂધની રેલમચેલ, આવા કાનજી બાપાનું નામ આખાય પંથકમાં મોટા ખેડૂત તરીકે બોલાય. અને એ વખતમાં બારવટિયા એટલા ટેકીલા હતા કે એકવાર લીધેલી ટેક છોડતા નહીં ને વચનના પાક્કા હતા. અને જ્યાં રોટલો કે આશરો મેળવો હોય તેના માટે તો આખું માથું દેવા પણ અચકાતા નહીં અને એનું લૂણ ખાધું હોય એનું ખોટું તો ન કરતા પણ ખોટું થવા પણ ન દેતા ત્યારે. હવે એ વખતે ગામની નજીકમાં બારવટિયાનો પડાવ અને ગાયકવાડી ફોજ બારવટિયાની પાછળ પડેલી. હમી હાંજનું ટાણું થઈ ગયેલું, ગાયું બેહું પણ ભાંભરતા જાય છે અને રજ ઉડાડતા ગામમાં હાલ્યા જાય છે. અને કાનજી બાપાને બારવટિયાનું કહેણ આવ્યું કે અમે વાળું કરવા 10-12 જણા આવી છીએ. હવે આ બાજુ ગામમાં ફોજદારનો પણ પડાવ, એમણે કીધેલું કે આજે અમે તમારે ત્યાં વાળું કરશું અને 4-5 સિપાહીઓ પણ આવશું. પછી તો કાનજી બાપાએ વિચાર્યું કે કોઈને આપણે ના પાડી શકાય એમ તો નથી, બે દુશ્મનો આજે મારે ત્યાં રોટલો ખાવા આવે છે, એક ગામડા ભાંગતો ખૂંખાર બારવટિયો તો બીજો એનો જીવનો દુશ્મન ગાયકવાડી ફોજદાર, અને હા એમાં બેમાંથી એકેયને હું ના કેવડાવું ને તો મારા પટેલના ખોરડાની આબરૂ હું. એમણે તરત જ યોજના ઘડી નાખી ને બંનેના માણસોને કેવડાવ્યો કે ભલે પધારો બાપ પધારો, અમારે આંગણે પરોણાગત કરશો તો અમારું ખોરડું ઉજળું ગણાશે. અને બંનેની નોખી નોખી ડેલીમાં વ્યવસ્થા થઈ ગઈ. એમાં હતું એવું કે જેની અંદરથી એક ખડકી હતી એમાંથી બીજી ડેલીમાં જઈ શકાય. એક ડેલીમાં બારવટિયાને ઉતારો અપાયો અને બીજી ડેલીમાં ફોજદારને. પછી તો ભરી બંદૂકે બારવટિયા આવ્યા અને બીજી બાજુ હથિયારબંધ સિપાહીઓ. અને કાનજી બાપાની માણસોને કડક સૂચના હતી કે ફોજદારોને ગંધ પણ ન આવવી જોઈએ કે બાજુની ડેલીમાં બારવટિયા છે, અને બારવટિયાઓને પણ જાણ ન થવી જોઈએ કે પડખીની ડેલીમાં ફોજદાર બેઠા છે આજ તો. પછી તો દૂધ પાકની ડેગો ચૂલે ચડી ગઈ અને રોટલા રંધાવા માંડ્યા અને રસીલા શાક વઘારાયા. વાળું તૈયાર થઈ એટલે બે ડેલીમાં પરોણાઓને સાથે જ વાળું કરવા બેસાડ્યા. આ બાજુ ફોજદારને પાક પીરસાય રે એટલે એની ઈજ ડોલ લઈને ખડકીમાંથી બાજુની ડેલીમાં બારવટિયાઓને દૂધ પાક પીરસાતો. અને એ વખતની ઓસડિયું અને ફળિયા એટલા બધા મોટા હતા કે એક ડેલીમાં થતી વાતો બીજી ડેલીમાં સંભળાતી નહીં. આ બાજુ જમીને ફોજદારોએ પણ વિદાય લીધી અને એક બાજુ સિપાહીઓ પણ પોતાને થાણે ગયા. અને વાળું કરી રહ્યા પછી બારવટિયો બોલ્યો કે કાનજી બાપા, હવે અમે તમારું ગામ ભાંગીએ કે પછી લૂંટીએ હે? અને કાનજી બાપા વિચારે છે કે આને ખબર નથી કે ગામમાં ફોજદાર આવીને પીડ્યા છે, ધીંગાણું થઈ જશે હો આમાં તો, અને આમાં મારું ગામ ભાંગવાની વાત કરે છે. અને હા, ફોજદાર ન હોય ને તોય હું મારું ગામ ભાંગવા ન દઉં. અને કાનજી બાપાએ કીધું કે ભલે ભાઈ ગામ ભાંગો ખુશીથી, પણ તમે એક કામ કરો, સૌથી પહેલાં મારું ઘર ભાંગો. પછી તો બારવટિયો બોલ્યો, અરે અરે બાપ આ શું બોલો છો, અમારી દાઢમાં હજી તો તમારા ઘરના દૂધપાકનો સ્વાદ ગયો નથી અને અમારા જેવા રઝળતાનું પેટ તમે ઠાર્યું છે અને અમે તમારું ઘર ભાંગીએ તો ધૂલ પડે અમારા બારવટિયાની હો બાપ, અને બાપા અમારાથી તમારું ઘર કઈ રીતે ભંગાય, તમે તો અમારું નાક છો. અને કાનજી બાપા બોલ્યા, તો પછી ભાઈ આ ગામ પણ મારું નાક કહેવાય ને, હું આ ગામ તમને ભાંગવા નહીં દઉં. પછી બારવટિયો ખુમારીથી બોલ્યો કે તો પછી ભલે બાપા જેમ તમે કહો એમ, હવે મારું વચન છે કે આજથી હવે પછી આ ગામમાં કોઈ દી બારવટિયાની રંજણ નહીં થવા દઉં. આમાં કાનજી બાપાએ ફોજદારની સરભરા કરી આશરે આવેલા બારવટિયાને સલામત રાખ્યા અને ગામને પણ સલામત રાખ્યું એને. અને મોઢું દેખાય એ પહેલાં વહેલી સવારે બારવટિયા નીકળી ગયા અને વાડીમાં બાંધેલ એમના ઘોડા પલાણી તબડાવી મૂક્યા. આ હતા પહેલાંના બારવટિયા અને ખુમારી, કે પ્રાણ જાય પણ વચન ન જાય હો બાપ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી લાઇક કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.